Good morning, friends. So, we are going to have a dinner. The unit 8 is getting ready. Here is one. My last time, I have interested in this. The goals that you pasand karan, the career choose karan, it is the one of the important decision in our life. આપણા લાઈફની અંદર સૌથી જો મહત્વનો જે બધા ડિસિઝન્સ લેવાના હોય છે એમાંનો એક આ કેરિયર ચૂઝ કરવાનો છે. એના માટે સૌથી પહેલાં ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ એના વિશે વિચારવાનું હોય. એમાં સમટાઈમ કે આપણને પોતાને શેમાં ઇન્ટરેસ્ટ છે કેરિયર ચૂઝ એ આપણે કરી શકતા નથી, કે મારે કઈ દિશામાં જવાનું છે એ આપણે સ્પેસિફાઈ કરી શકતા નથી. તો એના માટે આપણને બહુ સરળ આપણને કરી દીધું છે. અહીંયા થોડા ક્વેશ્ચન આપણે આપણી જાતને પૂછવાના છે, એમાંથી આપણને કઈ વસ્તુ ખરેખર ગમે છે. તો ઇન્ટરેસ્ટ વિશે પહેલાં જોયું, સેકન્ડ ધેન પછી એને વેલ્યુ વિશે કે આપણે એને મહત્વ આપીએ છીએ, પૈસાને મહત્વ આપીએ છીએ કે પોઝિશનને આપીએ છીએ, સ્ટેટસને આપીએ છીએ, ડિપેન્ડ ઓન અસ. અને હવે ત્રીજો જે ક્વેશ્ચન છે આજે જોઈએ છે, વોટ આર માય પર્સનાલિટી એસ્પેક્ટ્સ. તો મારા પર્સનાલિટી છે, મારી પર્સનાલિટી છે એના કયા કયા પાસા છે એ આપણને પોતાને ખબર જ નથી. કારણ કે ક્યારે આપણે અંતરદૃષ્ટિ કરીને વિચાર્યું જ નથી કે એકચ્યુઅલી વોટ એમ આય, એકચ્યુઅલી હુ એમ આય, હું કોણ છું, હું શું છું એ ક્યારે આપણે જોયું નથી. યોર પર્સનાલિટી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વેન ડિસાઇડિંગ અ કેરિયર. જ્યારે તમે કેરિયર ડિસાઇડ કરો છો, નક્કી કરો છો, તો તે વખતે તમારી પર્સનાલિટી પણ એટલી જ મહત્વનો ભાગ ભજવે છે. ફોર એક્ઝામ્પલ, આર યુ એન એક્સ્ટ્રોવર્ટ ઓર ઇન્ટ્રોવર્ટ પર્સન? ફોર એક્ઝામ્પલ, હવે તમને પ્રશ્ન પૂછે છે કે તમે એક્સ્ટ્રોવર્ટ છો કે ઇન્ટ્રોવર્ટ છો, એટલે શું? એક્સ્ટ્રોવર્ટ એટલે બહિર્મુખી, ઇન્ટ્રોવર્ટ એટલે અંતર્મુખી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બહિર્મુખી અને અંતર્મુખી? તો બહિર્મુખીનો મતલબ શું છે, બહિર્મુખી એટલે શું? તો જે વ્યક્તિને બધાની સાથે ટોકેટિવ હોય, બધાની સાથે એડજસ્ટ થઈ જતો હોય, જલ્દીથી કોઈની સાથે ફ્રેન્ડશિપ થઈ જતી હોય, દેટ ઇઝ કોલ્ડ એક્સ્ટ્રોવર્ટ. એન્ડ ઇન્ટ્રોવર્ટ એટલે શું? કે એને બહુ જ ઓછું બોલવા જોઈતું હોય, ઇઝ નો મોર ટોકેટિવ, એ ટોકેટિવ બિલકુલ ન હોય, શાંતિથી એનું પોતાનું કામ કરે કરે, એને બીજા કોઈની સાથે ફ્રેન્ડશિપ કરવાની કે બધું વધારે ગમે નહીં, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રોવર્ટ. સો અંતર્મુખી એન્ડ બહિર્મુખી, ઇન્ટ્રોવર્ટ એન્ડ એક્સ્ટ્રોવર્ટ. તો તમે શું છો, ઇન્ટ્રોવર્ટ છો કે એક્સ્ટ્રોવર્ટ છો એ તમારી જાતે તમે પૂછો. હિયર હેઝ અ ક્વેશ્ચન ટુ આસ્ક યોર સેલ્ફ ટુ અન્ડરસ્ટેન્ડ યોર પર્સનાલિટી વેલ. હવે તમારી પર્સનાલિટી કેવી છે એ તમારે જો જાણવી હોય તો અહીંયા કેટલાક ક્વેશ્ચન છે એને તમે ધ્યાન આપો. નંબર વન, એમ આઈ એન ઇન્ટ્રોવર્ટ ઓર એક્સ્ટ્રોવર્ટ પર્સન? હું ઇન્ટ્રોવર્ટ છું કે એક્સ્ટ્રોવર્ટ છું એ પોતાની જાતને પૂછો, કે હું ટોકેટિવ છું કે નથી, હું બીજાની સાથે જલ્દીથી ફ્રેન્ડશિપ થઈ જાઉં છું, જલ્દીથી બીજાની સાથે એડજસ્ટ થઈ જાઉં છું કે નથી એ તમારી જાતને પૂછો. સેકન્ડ ક્વેશ્ચન કયો પૂછવાનું છે, એમ આઈ મોર કોઓપરેટિવ ઓર કોમ્પિટિટિવ? હું બધાની સાથે એ સહકારની ભાવના આપું છું કે કોમ્પિટિટિવ, હંમેશા બીજાની સાથે વાદ વિવાદમાં જતું છું, કોમ્પિટિટિવ? તો આપણે જાતને પૂછવાનું. ઘણા લોકોને એવું હોય કે કોઈ પણ વસ્તુ કે તમને તો તરત જ ઓકે ઓકે ઇટ્સ ઓકે, અને ઘણા લોકો એવા હોય કે તમે કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ વાક્ય મૂકો એટલે એની સામે એનો તમે અપોઝ કરતા જ હોય છે ઈચ એન્ડ એવરી ટાઈમ. તો તમે કઈ પ્રકારના છો, ઓકે કહેનારા છો કે અપોઝ કરનારા છો એ તમારી જાતે તમે પૂછો. એમ આઈ મોર ઓફ અ થિંકર હુ એન્જોયઝ આઈડિયાઝ ઓર અ ડુઅર હુ એન્જોયઝ વર્કિંગ વિથ થિંગ્સ ઇન ધ રિયલ વર્લ્ડ? હવે બે પ્રકારની પર્સનાલિટી છે. એક વ્યક્તિ એવા છે કે એમ આઈ મોર ઓફ થિંકર હુ એન્જોયઝ આઈડિયાઝ, તો હું થિંકર છું કે હંમેશા મારા જે વિચારો છે એની અંદર જ રચ્યો પછી રહું છું, કે પછી ડુઅર છું, ડુઅર એટલે કાર્ય કરવું. તો કેટલાક એવા હોય છે કે ખાલી વિચારતા નથી, તરત જ એક્શન લે છે. તો ડુઅર, હુ એન્જોયઝ વર્કિંગ વિથ થિંગ્સ ઇન ધ રિયલ વર્લ્ડ, તો વાસ્તવિક જે દુનિયા છે એની અંદર પોતે કામ કરે છે, પ્રેક્ટિકલ, ખાલી વિચારતા નથી. હા, વિચારવું જરૂરી છે, 100%. વિચાર નહીં હોય તો કામ નહીં થાય, પરંતુ વિચાર પછી તરત જ કામ કરવું, ઇટ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ.
તો વિચાર અને કામ એ બહુ જરૂરી છે. તમને શું ગમે છે, ફક્ત વિચારવું ગમે છે કે કામ કરવું ગમે છે, એ તમારી જાતે તમારે પૂછવાનું છે. તો તમારી પર્સનાલિટી માટે તમે ત્રણ ક્વેશ્ચન પૂછી શકો. નંબર વન, તમે ઇન્ટ્રોવર્ટ છો કે એક્સ્ટ્રોવર્ટ છો. સેકન્ડ થી કે તમે કોઓપરેટિવ છો કે પછી કમ્પિટિટિવ છો. અને થર્ડ વર્ડ, તમે ડુઅર છો કે થિંકર છો. આ ત્રણ ક્વેશ્ચન તમારે તમારી જાતને પૂછવાના, જેથી કરીને તમને ખબર પડશે કે તમારી પર્સનાલિટી કેવી છે. નેક્સ્ટ આપણે જોઈએ, વોટ સ્કિલ ડુ આઈ હેવ. તો મારામાં કયા પ્રકારની સ્કિલ, દરેક વ્યક્તિને કોઈક ને કોઈક પ્રકારની સ્કિલ હોય છે. દસમા ધોરણમાં તમે એક વસ્તુ, એક પોએમ શીખ્યા હતા, બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. તમે કંઈ પણ છો પણ એ કેવા બનો, બેસ્ટ બનો. દરેકે દરેક નાનું કામ હોય કે મોટું કામ હોય, પણ એ એવું કામ બનાવો કે જે ખૂબ જ મહત્વનું હોય. એટલું બેસ્ટ બનાવો કે દરેક એ એ જે કામ છે એ નોટિસેબલ થઈ જાય, એ કામ લોકો જે છે એ નોટિસ કરે. તો બી ધ બેસ્ટ. તો અહીંયા પણ એવું કે છે, વોટ સ્કિલ્સ ડુ આઈ હેવ, મારી પાસે કઈ સ્કિલ છે. તો એ સ્કિલથી તમે ઘણું બધું કામ કરી શકો છો. યુ વિલ ઓલ્સો વોન્ટ ટુ ક્રિએટ એન ઇન્વેન્ટરી ઓફ યોર સ્કિલ્સ. તો તમે તમારી જે સ્કિલ્સ છે એની ઇન્વેન્ટરી બનાવી શકો. ઇન્વેન્ટરી એટલે એક કોઠો બનાવી શકો છો. આઈડેન્ટિફાઈ થિંગ્સ યુ આર ગુડ એટ. તો સૌથી પહેલાં એમાંથી તમે કઈ વસ્તુમાં સારી છો, તમને બહુ સારું આવડતું હોય કે જે તો ફંડ ઓફ, તમને જેનો શોખ હોય, બહુ સરસ આવડતું હોય, પેઇન્ટિંગ છે, સિંગિંગ છે, રાઇટિંગ છે, રીડિંગ છે, જે બી તમને સારું આવડતું હોય એનું તમે લિસ્ટ આઉટ કરો. થિંક અબાઉટ બોથ યોર હાર્ડ સ્કિલ્સ એન્ડ યોર સોફ્ટ સ્કિલ. ઓકે, તો તમારે બે પ્રકારની સ્કિલ હોય છે, હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ. હાર્ડ સ્કિલ્સ કોને કહેવાય, તો જે અક્વાયર્ડ સ્કિલ હોય છે, એટલે કે જે તમે મેળવેલી હોય છે. અને જે સોફ્ટ સ્કિલ એટલે શું, તો કે તમારા જીવન દરમિયાન, ફૂલ લાઈફ દરમિયાન તમે જે તમારા જીવનમાં હોય છે એને શું કહેશો, સોફ્ટ સ્કિલ. પુટિંગ યોર સ્કિલ ઓન પેપર કેન બી એન અફર્મેટિવ આઈ ઓપનિંગ એક્સપિરિયન્સ ધેટ પ્રોવાઈડ્સ કોન્ફિડન્સ ટુ ચૂઝ યોર ગોલ. ઓકે, અત્યાર સુધી આપણે એવું વિચાર્યું હતું કે આવા પ્રકારની સ્કિલ હોય છે અને આના આધારે આપણે ગોલને ફિક્સ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, પેપર ઉપર તમારી હાર્ડ સ્કિલ છે અને સોફ્ટ સ્કિલ છે બંને તમે લખો. હાર્ડ સ્કિલ કઈ કઈ આવડે છે અને સોફ્ટ સ્કિલ કઈ કઈ તમારામાં છે. આનાથી શું થશે કે તમારી અંદર કોન્ફિડન્સ છે એ વધશે. સર્કલ યોર સ્કિલ્સ ફ્રોમ ધ સ્કિલ્સ ગિવન બિલો, યુ મે એડ ટુ મોર ટુ ધ લિસ્ટ. ઓકે, તો આપણને એ પણ હેલ્પ કરી છે, નીચે કેટલીક સ્કિલ આપેલી છે, એ સ્કિલમાં તમે સર્કલ કરો. તમારી જે લખેલી છે એમાં તમે શું કરો, સર્કલ. અથવા તો આજે આપેલી છે એમાંથી તમને તમારી પાસે જે સ્કિલ હોય એની ઉપર તમે સર્કલ કરો. પાંચ સાત આપેલી હોય એમાંથી આપણને જે ગમતી હોય એની ઉપર આપણે શું કરવાનું છે, ચૂઝ કરવાનું છે સર્કલ કરીને. હાર્ડ સ્કિલ એટલે કઈ કઈ હોય શકે. નંબર વન, વર્કિંગ વિથ ટૂલ્સ, એટલે કોઈ પણ સાધન, જેમ કે કમ્પ્યુટર છે, પછી કોઈ પણ તમે દરજી કામ હોય તો એ શું કરે છે, સંચાલન કરે છે, મિસ્ત્રી હોય તો એ પેલા સાધન વડે કામ કરે છે. તો ઈચ એન્ડ એવરી પર્સન એ કોઈ પણ સાધનની સાથે કામ કરતા હોય તો એને હાર્ડ સ્કિલ કહેવામાં છે, કારણ કે એને શીખેલી હોય છે, એ ઓટોમેટિક ભગવાને આપેલી ગોડ ગિફ્ટ હોતી નથી. વર્કિંગ વિથ કમ્પ્યુટર્સ, ફ્લુએન્સી ઇન લેંગ્વેજ, લેંગ્વેજ જે બોલવાની ફ્લુએન્સી છે એ ઓટોમેટિક નથી આવતી, એ તમે જ્યારે બોલો અને શીખો છો ત્યારે થાય છે. પ્રિપેરિંગ મોડલ્સ, ચાર્ટ, કોઈ પણ મોડલ બનાવવું હોય, ચાર્ટ બનાવવો, એ પણ તમને જન્મજાત આવડતું નથી, એ પણ તમારે શીખવું પડતું હોય છે, દેટ ઇઝ કોલ્ડ હાર્ડ સ્કિલ્સ. નાવ સોફ્ટ સ્કિલ, ટીમ વર્ક કરવાનું કે શીખવાડવાનું ના હોય, એ ઓટોમેટિક અંદરથી આપણને ખબર હોય કે કેવી રીતે ટીમ વર્ક કરવું, એટલે કે ટીમ વર્ક. સેકન્ડ, ટાઈમ મેનેજમેન્ટ, આપણી અંદર ટાઈમ મેનેજમેન્ટ હોવું જરૂરી છે. મેકિંગ અ સ્ટ્રેટેજી, એટલે કે કોઈ વ્યૂહરચના બનાવી હોય, જે બી આપણે કાર્ય કરવું છે અને ઓર્ગેનાઇઝ કરવું હોય તો સ્ટ્રેટેજી. ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ, બીજા લોકો પાસેથી કોઓપરેશન કેવી રીતે મેળવી શકાય એને શીખવવામાં ન ખરેખર આવે, એકચ્યુઅલી આપણે અંદરની સ્કિલ, લાઇફસ્ટાઇલની સ્કિલ છે. સો ઇટ ઇઝ કોલ્ડ સોફ્ટ સ્કિલ. તમારામાં આમાંની કઈ સ્કિલ છે એની પર તમે સર્કલ કરો. તો આપણે ફોર્થ વન જોયું કે વોટ સ્કિલ ડુ આઈ હેવ, મારી પાસે કઈ કઈ સ્કિલ છે. એક તો હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ.
तो बनने वाली तमारी पास जो स्किल्स होय એને તમારે શું કરવાનું છે સર્કલ કરવાનું છે નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન જોઈએ હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવર માય ઓન ટાઈમ તો મારા પોતાના સમય ઉપર કેટલો કંટ્રોલ હું કરી શકું છું હાઉ મચ તો કેટલો હું કંટ્રોલ ટાઈમ માટે મની માટે આપણે હાઉ મચ નો ઉપયોગ કરી શકું સમ પીપલ લવ ધ સ્ટ્રક્ચર ઓફ અ કોર્પોરેટ જોબ કેટલાક લોકોને કોર્પોરેટ જોબ કરવાની ગમે છે અધર પીપલ હેટ ઇટ તો કેટલાકને કોર્પોરેટ જોબ ગમતી નથી અને નફરત કરે છે અ વર્કિંગ પ્રોફેશનલ ઓર અ કોર્પોરેટ એમ્પ્લોય મે હેવ લેસ ફ્રીડમ રિગાર્ડિંગ ટાઈમ વેર એઝ ધ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેન જે પ્રોફેશનલ કામ કરતા હોય અથવા તો કોઈ કોઓપરેશન કે અંદર કોઈ કોઓપરેટિવ કંપની હોય એની અંદર બધા કામ કરતા હોય તો એ લોકોને શા માટે એવું હોય કારણ કે એ લોકોને ટાઈમ જે ફિક્સ હોય છે એ લોકોના ટાઈમમાં કોઈ ફ્રીડમ હોતી નથી એઝ યુઝ્યુઅલ જે ટાઈમે એ લોકોને ફિક્સ ટાઈમે પહોંચવાનું કીધું હોય એટલો ટાઈમે જવાનું જ હોય છે અને જે ટાઈમે છૂટવાનું કીધું હોય ફ્રી થવાનું એટલા ટાઈમ જ એ ફ્રી થઈ શકે અધરવાઇઝ એ લોકો ફ્રી થઈ શકતા નથી તો રિગાર્ડિંગ ધ ટાઈમ દે આર નોટ ફ્રી તો ટાઈમની બાબતમાં એ લોકો ફ્રી હોતા નથી વેર એઝ ધ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેન મે એક્સરસાઇઝ મોર ફ્રીડમ રિગાર્ડિંગ ટાઈમ રિસ્ટ્રિક્શન તો ટાઈમના બંધનની અંદર તમે બિઝનેસમેનને જુઓ તો એ લોકોને ફ્રીડમ મળે કોઈ પણ જગ્યાએ જાઓ જે ઓનર હોય એ ગમે ત્યારે આવે તો ચાલે પરંતુ જે વર્કર્સ છે એને તો એના જે ટાઈમ છે એને ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે સો તમને કેવું ગમે છે કે ટાઈમ ટુ ટાઈમ જવું ગમે છે કે પછી એની ટાઈમ જે ટાઈમ ટુ રિસ્ટ્રિક્શન છે તમને પસંદ નથી તો એના માટે યુ મે લાઈક ટુ આસ્ક ધ ફોલોઈંગ ક્વેશ્ચન ટુ યોરસેલ્ફ કન્સિડરિંગ ટાઈમ એઝ અ ફેક્ટર તો ટાઈમને તમારા પરિબળ તરીકે તમે જુઓ તો નીચેના કેટલાક પ્રશ્નો આપે છે કે જે તમે તમારી જાતને પૂછીને તમે નક્કી કરી શકો કે તમે એક કોઓપરેટ જોબ વધારે પસંદ કરી શકો છો કે બિઝનેસમેનની જોબ તમે કરી શકો છો નંબર વન હાઉ લોંગ આર ધ વર્કિંગ અવર્સ વર્કિંગ અવર્સ કેટલા હોવા જોઈએ આઠ કલાક દસ કલાક છ કલાક બાર કલાક કેટલું હોવું જોઈએ વિલ ધેર બી અ લોટ ઓફ ઓવરટાઈમ શું એની અંદર ઓવરટાઈમ તમને પસંદ છે ઘણી વખતે અમુક લોકો ઓવરટાઈમ જોબ પણ કરતા હોય છે એ લોકોને આઠ કે દસ કે બાર કલાક હોય તદુપરાંત બીજા જે કલાકો છે એ પોતે કામ કરતા હોય છે સેકન્ડ હાઉ ફ્લેક્સિબલ ઇઝ ધ વેકેશન પોલિસી તો વેકેશન પોલિસી છે એ કેટલી ફ્લેક્સિબલ છે એ જોવાનું છે કેવા વેકેશન છે રજાઓ મળે છે કેટલી રજાઓ મળે છે એ પણ તમારે પૂછવાનું છે આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ટુ વર્ક ફ્રોમ હોમ આઈધર ફૂલ ઓર પાર્ટ ટાઈમ તમે જે જોબ પસંદ કરો છો એની અંદર એ ઘરે બેઠા કામ થઈ શકે એવું છે ફૂલ ટાઈમમાં હોય કે પાર્ટ ટાઈમમાં જોબ કરી શકાય એવી છે આ દરેક પ્રશ્નો તમારી જાતને પૂછો અત્યારે તમે બહુ સરસ રીતે જાણી શકો છો કે અત્યારે કોરોનાનો અત્યારે મહામારી ચાલી રહી છે તો એની અંદર ઘણા લોકોને વર્ક એટ હોમ છે તો અમુક વસ્તુ હોય તો તમે વર્ક એટ હોમ કરી શકો દરેક વસ્તુને તમે વર્ક એટ હોમ કરી શકતા નથી તો જે લોકોનો બિઝનેસ જે લોકોની જોબ વર્ક એટ હોમથી થઈ શકતી હતી એ લોકોને ઘણો ફાયદો અત્યારે રહ્યો છે તો એ પણ આપણે ઓપોર્ચ્યુનિટીઝ જોવાની કે કઈ એવી ઇમરજન્સી હોય તો તમે ઘરેથી પણ એ કામ કરી શકો સપોઝ તમને કોઈ એક્સિડન્ટ થયો છે કે કોઈ તમને બીમારી થઈ છે તો તમે જઈ શકતા નથી ઓફિસે કે વર્ક પ્લેસ ઉપર તમે પહોંચી શકતા નથી તો એટ ધેટ ટાઈમ વર્ક એટ હોમની જો તમારે જોબ હોય તો યુ કેન ડુ ઇટ વેરી વેલ તો તમે એને બહુ સારી રીતે કરી શકો છો એમાં તમારે ઓફિસે કે વર્ક પ્લેસ ઉપર જવાની જરૂર પડતી નથી પરંતુ તમે જે ચૂઝ કરો છો કેરિયર એમાં આ પ્રકારની ઓપોર્ચ્યુનિટી છે કે નહીં એ તમારે જોવાનું છે સિક્સ્થ ક્વેશ્ચન છઠ્ઠા પ્રશ્નમાં જોઈએ આપણે વોટ એજ્યુકેશન ઓર ટ્રેનિંગ ડુ આઈ નીડ હવે તમે જે જોબ નક્કી કરો છો કે મને આ જોબ મને આમાં ઇન્ટરેસ્ટ છે મારી પર્સનાલિટી આ પ્રકારની છે મારી વેલ્યુ આ પ્રકારની છે મારે જે છે આ સ્કિલ છે મારે આટલા ટાઈમ દરમિયાન હું આ કામ કરી શકું છું તો
હવે એ વસ્તુ છે કે એના માટેનું ક્વોલિફિકેશન તો જરૂર પડશે, તો એ મારે જે કેરિયર ચૂઝ કરવું છે તો એમાં ક્વોલિફિકેશન મારે કેટલું જરૂરી પડશે એ આપણે જોવું છે. ઇટ્સ અ ક્વાઇટ પોસિબલ ધેટ યુ વિલ નીડ એડિશનલ ટ્રેનિંગ ઓર સ્કૂલિંગ ટુ પર્સ્યુ યોર ડિઝાયર્ડ કેરિયર પાથ. તો તમે તમારું જે ઇચ્છિત જે ડિઝાયર પાથ છે, તમારો ઇચ્છિત જે રસ્તો છે કેરિયરનો, તો એના માટે તમારે ખરેખર કેટલું એજ્યુકેશન જોઈશે, કેટલું ક્વોલિફિકેશન જોઈશે એ પણ ખૂબ જ જરૂરી છે. ટ્રાય ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ. તો તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરો. નંબર 1, વોટ ડિગ્રીઝ લાયસન્સ ઓર સર્ટિફિકેટ્સ ડુ આઈ નીડ ટુ અક્વાયર. તો તમે જે પ્રોફેશન પસંદ કરો છો એના માટે ડિગ્રી હોઈ શકે, અથવા તો કોઈ લાયસન્સ હોવું જરૂરી છે, અથવા તો કોઈ સર્ટિફિકેટ હોવા જરૂરી છે. તો આની અંદર કયા કયા પ્રકારના સર્ટિફિકેટ કે લાયસન્સ કે ડિગ્રીની જરૂર છે એ તમારે પૂછવાનું છે. હાઉ મચ ફોર એજ્યુકેશન ઓર ટ્રેનિંગ એમ આઈ વિલિંગ ટુ ગેટ. તો હજી મારે કેટલું એજ્યુકેશન કે ટ્રેનિંગ મારે હજી એ લેવાની છે. એન્ડ હાઉ મચ ટાઈમ એન્ડ મની એમ આઈ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ફોર ધ ડિઝાયર્ડ કેરિયર. તો આ જે કેરિયર છે એ મારે જો મેળવવું હોય તો એના માટે મારે કેટલા પૈસા ખર્ચવા પડશે, કેટલું ઇન્વેસ્ટ મારે કરવું પડશે, અને એના માટે મારે કેટલો સમય એ ફાળવવો પડશે. આ વસ્તુ આ દરેક એક એક પાસા આપણને જુઓ, 10 ક્વેશ્ચનની અંદર આપણે 6 ક્વેશ્ચન જોયા. એમાં સૌથી પહેલાં આપણે જોયો ઇન્ટરેસ્ટ, સેકન્ડ જે ક્વેશ્ચન જોયો આપણે વેલ્યુ જોઈ, ત્રીજો જે જોયો આપણે પર્સનાલિટીનો જોયો, ચોથો આપણે સ્કિલ વિશે જોયું, પાંચમું આપણે ટાઈમ જોયું, અને છઠ્ઠું આપણે ક્વોલિફિકેશન જોયું. તો 1/1 6 ક્વેશ્ચન જો આપણે આપણા અંદર પૂછીએ તો આપણે ઓલમોસ્ટ બોર આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે જે કેરિયર પસંદ કરવું છે એ કેવી રીતે કરી શકાય. આ જે ક્વેશ્ચન છે આપણે અંતરદૃષ્ટિના પ્રશ્નો છે, આપણી અંદર જે પડેલી સ્કિલ છે, આપણી જે પર્સનાલિટી છે, આપણો જે હોબી છે, એ દરેક વસ્તુ આપણને એ ફિક્સ કરે છે કે ભાઈ મારી શું હોબી છે, મારો શું ઇન્ટરેસ્ટ છે, અને અકોર્ડિંગ ટુ ધેટ તમે જોબ કરી શકો. અધરવાઇઝ જો તમે જોબ કરશો તો એની અંદર તમને એકદમ બોરિંગ લાગશે. તમે જે જોબ કરશો એમાં એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ એક્ઝોસ્ટેડ, તમે થાકી જશો. સો ઇફ યુ વોન્ટ ટુ સેટિસ્ફાય યોર જોબ, જો તમે તમારી જોબને સેટિસ્ફાય થવા માંગતા હોવ તો આ પ્રકારની જે જોબ છે તમારે અકોર્ડિંગ ટુ યોર ઇન્ટરેસ્ટ, અકોર્ડિંગ ટુ યોર વેલ્યુ, અકોર્ડિંગ ટુ યોર પર્સનાલિટી સ્કિલ્સ એટસેટ્રા, તો આ જ બધા પાસાઓ છે એ મહત્વના છે. તો એ તમારે દરેક વિચારવાના છે અને તમારે ગોલ નક્કી કરવાનો છે. તો નેક્સ્ટ વિડીયોમાં બાકીના જે બીજા ક્વેશ્ચન્સ છે એને ફરીથી ડિસ્કસ કરીશું. સો સી યુ સૂન.